नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। नानी तुम बोलीशु विशेष जागृति बाहर थी परमाणु लाव्या होय ते खेर भी दईए ऊपर चढ़या त्यारे बूट तो काढ़ी नाख्या चंपल तो काढ़ी नाख्या हवे कई अहंकार ना अने बीजा विचार ना संस्कार काढ़ी नाखवा। नानी धुन बोलिए जागृति पूर्वक ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम शांति ओम शांति ओम शांति ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम गुरु ओम गुरु ओम गुरु ओम ओम शांति ओम शांति ओम शांति 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 ओम। अभिनन्दिरांधानां विज्ञानाञ्जनेयशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यू भान निजे तेने सदा प्रणाम तेने सदा प्रणाम।
આજની સત્સંગની સભામાં જે વિચારણા કરવી છે તે વિષય છે દૈનિક જીવનમાં ધર્મ કેવી રીતે કરવો. જરા અઘરું લાગે તો રોજબ રોજનું જીવન કેવી રીતે જીવવું, ફોર અ મેન વિથ થોટ ઇન લાઈફ, હાઉ શુડ આઈ સ્પેન્ડ માય ડે, હાઉ શુડ આઈ યુઝ માય ડે. મારી પાસે જે દિવસ છે તે દિવસ મારે કેવી રીતે પસાર કરવો, the art of living the life so that the mission of the human life is fulfilled. Jindagi evi rite jivvani kala ke jethi apno manav bhav safal thai. Martai vakhate em na thai ke are re me aa na karyu, are re me aam karyu, are re me aam karyu. મૃત્યુ વખતે જે વિચાર આવવાના છે તે જીવનના કરેલા કાર્યોનો સરવાળો રહેવાનો છે. માટે અત્યારે જેવું જીવન જીવીશું તેવા મોટી ઉંમરે વિચારો આવશે અને મોટી ઉંમરમાં જેવા વિચારો અને જેવા કાર્યો કર્યા હશે તે પ્રકારે અંતિમ વેળાએ છેલ્લા બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક એવા વિચારો આવશે અને એવા વિચારોમાં, એવા ભાવમાં આ આત્મા આ દેહ છોડીને ચાલ્યો જશે. માટે અત્યારથી એની તૈયારી કરવી, પરંતુ ડરીને તૈયારી કરવાની નથી. માત્ર મૃત્યુ સુધારવું એ ધ્યેય નથી, મૃત્યુ સુધારવું એ પ્રાસંગિક છે, વર્તમાન જીવન સુધારવું તે મુખ્ય છે. કારણ કે પછીના જીવનનો આધાર વર્તમાન છે એવું જ્ઞાનીનું લક્ષણ કહ્યું છે. ગઈ વસ્તુ શોચે નહીં, આગમ વાંછા નહીં, વર્તમાન વર્તે સદા, સો જ્ઞાની જગમાહી. Act in the present. Act in the present tense. Act in the present time. તો મારે શું કરવું? હું સવારે સાહેબ 5:30 વાગે ઉઠી જઉં છું, પણ હું કરવું કઈ ખબર નહીં. પથારીમાં પડ્યો રહું, પછી આ લોકો કઈ ચા બા આપે, પછી જરા છાપું બાપું વાંચું, પછી જરા ફરવા બરવા જઉં, પછી ટીવી બીવી જોઉં, ત્યાં સુધીમાં પછી ઓફિસનો ટાઈમ થાય, ખાઈ પીને પછી જતો રહું છું. જીવન કેવી રીતે જીવવું, અત્યારે તો સમયની મર્યાદા છે એટલે આપણે સંતોની વાણીમાં માત્ર ભગવાનને પ્રાર્થના કરવાના છીએ કે પ્રભુ મને એવી શક્તિ આપો કે હું નીચે પ્રમાણે જીવન જીવું. અવલંબન છે ગુજરાતના ચાલુ સદીના મહાન સંત શ્રી પુનિત મહારાજનું ભજન છે. પહેલી 4 લીટી એક એક બોલીશું અને એક એક ઝીલીશું. વિનતી માહરે આજ પર ભાતની, વિનતી માહરે આજ પર ભાતની, નાથ અંતર મહે આપ ધરજો, નાથ અંતર મહે આપ ધરજો.
आज ने जिंदगी रात सोता लगे, आज ने जिंदगी रात सोता लगे, चित्तड़े चरण ने प्रीत भर जो वाला, चित्तड़े चरण ने प्रीत भर जो। नानु बाळको 6 महीना 8 महीना पोते कई करी शके नहीं, એટલે પોતાને જે પણ કઈ કરવાની ઈચ્છા થાય એ બોલી શકતું પણ નથી, એટલે શું કરે? રડે। એટલે મમ્મી પછી એને જે યોગ્ય લાગે તે કરે કે ભાઈ આને પેટમાં દુખે છે, આને ભૂખ લાગી છે, આને નાહવું છે, આને જરા એમ કે છે કે મને તેડીને તમે બધા ફરો, શું કે છે? મમ્મી જાણી જાય છે। એમ આપણે પણ આધ્યાત્મિક જીવનમાં આપણે 6-8 મહિનાના બાળક છીએ, આપણે બહુ કરી શકતા નથી, પણ સાચા ભાવથી રડીએ કે મમ્મી મને તમે મદદ કરો, એમ અહીં કહે છે। વિનતી માહરે આજ પર ભાતની, ભલે અત્યારે સંધ્યાકાળ છે પણ આપણે તો પ્રભાત સમજવું, જ્યારથી સમજ્યા ત્યારથી પ્રભાત, નહી તો અંધારું છે। નાથ અંતર મહી આપ ધરજો, એ સાહેબ આવું ભગવાનને કહેવાય કે હા? કોણ કહી શકે? જેના અંતરમાં પ્રભુ પ્રત્યે સાચો પ્રેમ હોય તે। તું એવું કહેવા માટે માત્ર એક છે માં અને એક છે ભગવાન, બીજા બધાને તમે એમ કહેવું પડે, પણ માને આપણે કે તું એમ કહીએ છીએ અને ભગવાનને પણ તું પણ કહીએ છીએ, કોક વાર તમે પણ કહીએ છીએ। ભગવાનને કહે છે, હે પરમાત્મા, આપ મારી આટલી વિનંતી માન્ય કરો, મારી અરજી છે, મારી વિનંતી છે। આજની જિંદગી રાત સોતા લગે, ચિત્તડે ચરણની પ્રીત ભરજો। લેટ ટ્રુ લવ બી ધ મીડિયમ ઓફ માય લાઈફ, લેટ ટ્રુ લવ બી ધ મીડિયમ ઓફ માય લાઈફ। There are two main media of living a noble life. One is the medium of love and the other is the medium of true knowledge or discrimination. જ્ઞાન કી ગંગા બહાતે ચલો, નહીં તો પ્રેમ કી ગંગા બહાતે ચલો। જ્ઞાન કી ગંગા બહાતે ચલો, નહીં તો પ્રેમ કી ગંગા બહાતે ચલો। સાહેબ આપણે આવું ન કરીએ તો દુખી ગંગા મેં નાહ્યા કરો, તુમકો દોનો મેં સે કુછ નહીં ચાહીએ તો ક્યા હોગા, દુખી ગંગા મેં ડુબકી લગાઈ રહો। પર આજકલ યહી હોતા હૈ, આદમી કો દુખ દુખ લગતા નહીં હૈ। વિષ્ટાનો કીડો હોય એને આપણે વિષ્ટામાંથી કાઢીને બહાર મૂકીએ તો એને ગમે નહીં, એ કે મને વિષ્ટામાં જ રાખો, એવી આપણી પણ સ્થિતિ અજ્ઞાનની અને વિકારની છે। કઈ કહે છે? પ્રભુ મને બહાર કાઢો એમાંથી, આપના ચરણની પ્રીતિ, આપના ચરણની પ્રીતિ, જેના ચરણમાં ભગવાનનો પ્રેમ પ્રગટે છે એનું સર્વ કાર્ય થઈ જાય છે, આ લોકનું અને પરલોકનું। આજ સવારે બોલ્યા રવિ, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુઉર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દીએ। છે અઘરો, ભગવાન એકદમ કોઈની સાથે પ્રેમ કરતા ન, ભગવાન મોટા પુરુષ છે, સિરિયસ છે, સિરિંજ,
एकदम रीझता नहीं, परंतु जो रीझे तो पछी आगळ आपणे कई करवानू बाकी रहेतो। हवे शुं शुं दिवस मां हूं करूं, मारे जीवन मां शुं करवू, ए कहे छे। रहेवो संसार मां मनुष्य अवतार मां जड़ ने कमल ने जेम राखो, पाळो मुझे धर्म ने करो सहो कर्म ने फल तने आश थे दूर राखो। आज ने जिंदगी रात सोता लगी चितड़े चरण ने प्रीत भर जो। संतोनी वाणी छे ने ए शास्त्रों माथी नथी आवती। आजकल दुनिया में बधा विद्वान बहु थी गया छे, एटला बधा बधी 4-5-6-7-8 डिग्रीओ, अने ते पाछी कई अहींया मुंबई कलकत्ता नी नहीं, बोस्टन ऑक्सफोर्ड कैम्ब्रिज बधी बहु डिग्रीओ। हृदय नहीं, हृदय में कोई स्पंदन नहीं। हृदय ने बदले हृदय की जगह मोटो पत्थर छे। संवेदनशीलता नो नाश थयो छे, जीवन माथी संवेदनशीलता नो नाश थयो छे, अने तेथी सर्व दुख दुख अने दुख ज छे। जे मनुष्य नु हृदय निर्मल नथी तेने शांति नी प्राप्ति कदापि थई शकती नथी। मोटा भागे आपने बधाने कईक ने कईक दुनियावी संबंधो होय छे अने रहेवाना छे। गृहस्थ अवस्था छे तो कोई आपणा मां छे, कोई आपणा बाप छे, कोई आपणा पति के पत्नी के पुत्र के पुत्री के ए प्रमाणे कोई छे। वळी कदाच दीक्षित अवस्था होय, संन्यास अवस्था होय, तो त्यागी अवस्था होय, तो कोई गुरु छे, कोई शिष्य छे, कोई गुरु भाई छे, कोई दादा गुरु छे, कोई प्रशिष्य छे, एम कोईक नो कोई कईक नो कईक संबंध रहे छे। अने त्यां सुधी कईक नी कईक फरज पण रहे। साहेब ये तो तमने राग भाव छे ने एटले तमे एवुं कहो छो, अमे तो वितरागी छे। भाई तू पण वितरागी नथी ने हूँ पण वितरागी नथी। वितरागी तो जुदा छे पण अत्यारे विषय नथी। पण महावीर भगवान एम कहे छे अने अन्य महापुरुषो पण एम कहे छे कि परस्पर उपग्रहो जीवानाम, परस्पर उपग्रहो जीवाना, आ विश्वना बधाई जीवो एक बीजाना परस्पर सहयोग थी आगळ वधी शके छे अने शांति थी रही शके। माटे आपना भागे जे पण कई काम करवानु आव्यो, जाजरू बाथरूम साफ करवाना ए कई नीचू काम नथी, बूट पॉलिश करवू ए कई नीचू काम नथी। गांधीजी आपणने एवुं शीखवाड्युं छे, नो વર્ક ઇઝ મિનિયલ, શ્રમની મહત્તા હોવી જોઈએ જીવનમાં। એવરી સ્મોલ વર્ક ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ધ વર્શિપ ઓફ માય લોર્ડ। જે પણ કંઈ કરીએ, જે પણ કંઈ કામ કરવું પડે તે પરમાત્માની પૂજા રૂપે, ભાવ ભક્તિ રૂપે, સાચા ભાવથી કરીએ। એટલા માટે અંગ્રેજીમાં એક કહેવત છે, ડ્યુટી ઇઝ ડાયટી, DUTYISDIET, ડ્યુટી ઇઝ ડાયટી। કૃષ્ણ ભગવાન એને શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગ કર્મસુ કૌશલમ, યોગ કર્મસુ
કૌશલમ એ રીતે વર્ણવે છે. અહીં કહે છે રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની જેમ રાખો. હે પરમાત્મા, મને સુખના સંયોગ હોય તો હું બહુ છકી ન જઉં અને દુઃખના સંયોગ હોય તો હું ડરી ન જઉં એવી સમતા રાખો. અને જેવી રીતે કમળ એ પાણીથી લિપ્ત થઈ જતું નથી એવી રીતે મારે પણ આ જગતના પદાર્થોમાં આસક્ત થઈ જવું નથી. મારે આ જગતના પદાર્થોને ચીપકી જવું નથી, ચોંટી જવું નથી, મૂંઝાઈ જવું નથી, હલવાઈ જવું નથી, એન્ટેંગલ થઈ જવું નથી. મારે એની માલિકી કરવી નથી, મારે માત્ર એના ટ્રસ્ટી રહું એ પ્રમાણે જીવવું છે એવી મને તમે શક્તિ આપો. પાળું મુજે ધર્મ ને કરું સહુ કર્મ ને ફળતણી આશથી દૂર રાખો વાલા, ફળથણી આશથી દૂર રાખો. હવે જરા અઘરું આવ્યું, આમ તો શ્રીમદ ભગવદ ગીતાના શ્લોક નો અનુવાદ જ છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે આપણી ફરજ બજાવવી અને જે પણ કઈ પરિણામ આવે તેમાં સંભાવ રાખવો, પ્રયત્ન કરવો, વિવેક પૂર્વક યોગ્ય પ્રયત્ન કરવો એ આપણી ફરજ છે. પણ એમાં પૂર્વ પુણ્યના યોગથી સફળતા પણ મળે અને પૂર્વ પાપના ઉદયથી નિષ્ફળતા પણ મળે તો તેમાં બહુ વિકલ્પ કરવો નહીં. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. I have no complaint in my life. Whatever has come in my life is in accordance with my fate, is in accordance with my fitness. I have no complaint in my life. આવો જ્યારે જીવનનો અભિગમ થશે ત્યારે જ આનંદની પ્રાપ્તિ થશે. આપણને એનાથી ઊંધું છે, આ કપડું છે ગમતું નથી, આ ઘડિયાળ છે ગમતી નથી, આ પત્ની છે ગમતી નથી, આ છોકરો છે મારું માનતો નથી, આ ફ્લેટ છે આવો ફ્લેટ મને ન ચાલે, આ ગાડી છે આ ગાડી આવી મને ન જોઈએ, આ મારી તબિયત આવી તબિયત ન જોઈએ. ભાઈ આ નહીં ચાલે, તારી કમ્પ્લેન તું ગમે તેટલી કરીશ તેથી કઈ આગળ વધી જઈશ ને આ બધું બદલાઈ જશે એવું નથી. માટે શાંતિ રાખ અને પ્રયત્ન કર, યોગ્ય પ્રયત્ન કર, પણ ફળની આશામાં રાચવું નહીં. દરેકને લાગુ પડે છે, વેપારી સોદો કરે કોક વાર નુકસાન પણ જાય ને ફાયદો પણ થાય, નવી વહુ આવી છે અને કોઈક વાર કારેલાનું શાક જરા બાળી પણ નાખે તો બહુ ગુસ્સો કરવાનો નથી. ધોબીએ ઇસ્ત્રી કરી સાડીને અને એમાં જરા વધારે ગરમ હતી ને સહેજ બળી ગઈ તો એને માટે બહુ ગુસ્સો કરવાનો નથી. ભલે એને યોગ્ય તમારે જે શિક્ષા કરવી હોય તે કરવી, પણ અંદરમાં ભાવ એના પ્રત્યે બગાડવો નહીં. એમ આપણે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ છીએ અને ભગવાન યાદ આવવાને બદલે બીજું બધું યાદ આવે છે ત્યારે પણ અપસેટ થઈ જવું નહીં અને ભગવાનને વિનંતી કરવું કે પ્રભુ મારે તો તમારા ચરણનું સ્મરણ કરવું છે, મારે બીજી વાત યાદ કરવી નથી. કૃપા કરો પ્રભુ, મને આપના ચરણ યાદ આવે તેવી મને શક્તિ આપો, આપ મારા પર એવી કૃપા કરો. તમારા મારા જીવનની વાત ન ચાલતી હો. એક રજ સે વકતણી રે અવધારો જીન દે, કૃપા કરી મુજે દીજીએ રે આનંદ ઘન પદ સેવ વિમળ જીન
દીઠલો યણ્યા. મોટા મોટા પુરુષો પણ ભગવાનના ચરણની સેવા માગે છે તો આપણા જીવાની તો કઈ વાત જ છે. માટે ફરી ફરી વિનંતી કરવી, ધીરજ રાખવી, મંત્ર લખવો, જાપ બોલવો, અને તે છતાં પણ મન ન માને તો ભગવાનનો ફોટો એની સામે જોવું, ભગવાનની મૂર્તિ સામે જોવું, એ છતાં ન થાય તો વાંચ શાસ્ત્ર ઉઘાડીને એમાં પોતાનું મન પરોવવું. એમ વિવિધ પ્રકારે કરીને ધીમે ધીમે મન જીતાય છે. મન એક બે દિવસમાં, એક બે વર્ષમાં કે એક બે દાયકામાં જીતાતું નથી. અનેક જન્મના અમંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવમ સર્વમિતિ સમાહાત્મા સદુર્લભ. જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ મે સભી ખોવાયો પાયો જી, મૈને રામ રતન ધન પાયો, પાયો જી મૈને રામ રતન ધન પાયો, પાયો જી મૈને રામ રતન ધન પાયો. ઘણા પ્રયત્ન થી અને કેવી રીતે મેળ્યો એ પણ સાથે કહી દેજે ટૂંકમાં. સત કી નાવ ખેવટિયા સતગુરુ, સત કી નાવ ખેવટિયા સતગુરુ, ભવ સાગર તરી આયો પાયો જી મૈને, ભવ સાગર તરી આયો પાયો જી મૈને, રામ રતન ધન પાયો, પાયો જી મૈને, રામ રતન ધન પાયો. શરીરની ક્રિયાને ધર્મ માનીએ છીએ અને બુદ્ધિની કસરતને ધર્મ માનીએ છીએ, પણ ધર્મ તો છે હૃદયની નિર્મળતા અને કષાયોની મંદતા અને સ્વતત્વનો પરિચય. પણ સુનને વાલા ભી દીવાના ઓર કહેને વાલા ભી દીવાના. અત્યારે જમાનો કેવો છે, ગુરુ લોભી શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બૂડે બાપડે બેઠ પથ્થર કી નાવ. ચાલે છે પ્રભુ, પણ આપણે સત્ય સમજવાનો પ્રયત્ન કરવો. હું જાણું છું કે તેમ કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય છે. આગળ વિનંતી કરે છે કે હું કેવી રીતે જીવું પ્રભુ. સુખી રહો સુખમાં, સુખી રહો દુઃખમાં, સુખ ને દુઃખ ના ભેદ ટાળો, પાંખમાં રાખીને દુખડા કાપીને, જાણ અજાણ ના પાપ ટાળો વાળા, જાણ અજાણ ના પાપ ટાળો. સમતાની સાધના. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્ય થી, અજ્ઞાની વેદે રોય. બહુ રોઈએ તો દુઃખ જતું રહે. રોવું આવી જાય છે ખરું, પરંતુ બહુ રોવું નહીં. રોવું આવી જાય છે પણ રોવું નહીં, અને ધીરજ રાખવાનો પ્રયત્ન કરવો. કારણ કે સુખ અને દુઃખ તે બંનેને ભગવાન જ્ઞાની પુરુષોએ કલ્પના કહી છે, અને કલ્પના તે સાચી વસ્તુ નથી. માટે બને તેટલો શાંતિમાં રહેવું, સમતામાં રહેવું, પ્રભુના સ્મરણમાં રહેવું, આ મારા જ કર્મનો દોષ છે એમ માનવું, વૈરાગ્યનો વધારો કરવો, એમ કરતા કરતા એ પાપ કર્મનો ઉદય ઓછો થઈ જશે, એટલે દુઃખના સંયોગ પણ ઓછા થઈ જશે. અને વળી કહે છે કે હે પ્રભુ, જાણથી અજાણથી હું જે પણ કંઈ પાપ કરતો હું તે મારા બધા પાપ મિથ્યા થા. સવારથી સાંજ સુધી પાપ
કરીએ છે અથવા થઈ જાય છે તે બધા પાપ મારા નાશ પામો એમ બોલીએ છીએ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી કઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી કર્મજન્ય પાપની હું ક્ષમા ઈચ્છું છું. આગળ કહે છે, હવે શું કરવું, થોડું પોઝિટિવલી કહે છે. નાહવો સત્સંગમાં રાચુએ રંગમાં અંગમાં ભક્તિના પૂર ભરજો, ઈચ્છો કલ્યાણ હો મિત્ર દોષ્મન તણો, જગત નો નાથ કલ્યાણ કરજો, જગત નો નાથ કલ્યાણ કરજો. સંતોની અનુભવ વાણીમાં કેવો જાદુ છે એ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર આપણને સમજાવે છે કે જ્ઞાનીના એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ રહ્યા છે તે કેમ હશે. જ્ઞાનીના એક એક અક્ષરમાં, એક એક શબ્દમાં અનંત આગમ એટલે અનંત શાસ્ત્રોનો સાર રહ્યો છે એ કેમ હશે. નાવું સત્સંગમાં, શરીરને દરરોજ નબળાઈએ છીએ સાહેબ, ગંદુ થઈ જાય, પરસેવો થઈ જાય, કપડા મેલા થઈ જાય, થાક લાગ્યો હોય એટલે નાહીએ ને જરા ફ્રેશ થઈ જઈએ, તો અહીંયા સત્સંગમાં દરરોજ નહાવું જોઈએ તો આત્મા મેલો થઈ ગયો છે, ક્રોધ કર્યો છે, નિંદા કરી છે, દુનિયાની વસ્તુનો મોહ કર્યો છે, તો સત્સંગમાં નાહીએ તો એ બધો મેલ ઉતરે યાર. રાચું એ રંગમાં, હવે જરા ચાર વર્ષનો બાબો છે એને જરા શરદી થઈ ગઈ છે, ફ્લૂ થઈ ગયો છે, અને તમે એને તેલ અને એની અંદર જરા વિક્સ ને બધું નાખીને માલિશ કરો છો, ઊંધો સુવાડી દીધો છે, પછી શું કરો છો, કેમ આમ લગાડી દો છો, આમ થપેડો કરી દેવાનો સાહેબ મટી જાય તો જોજો આપડે છે કે નહીં, આમ કરીને બધું તેલ અંદર વિક્સ અંદર ઉતરે ને તો એનો દુખાવો બરાબર, આમ આમ કરીને બધું તેલ ને માલિશ બધું અંદર ઉતરે ને તો પછી એની અસર થાય ને, એટલે મારા બાબાને મટી જાય દુખાવો, એને ફ્લૂ જતો રે, સવારે ઉઠે તારે સારું થઈ જાય. રાચું એ રંગમાં, ગઈકાલે પદ દીધું, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગે, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગે, જે વિધિ રાખે રામ તે વિધિ રહીએ, જે વિધિ રાખે રામ તે વિધિ રહી. અંગ અંગ રંગીએ, અત્યારે આપણે ઢાય ડબ રાખીને બેઠા છીએ પણ બહાર જઈશું એટલે બડાશ મારીશું, બધી આટલા કમાયો, આવા આટલા, આટલી મોટરો, આટલા બંગલા, આ સત્સંગનો રંગ લાગતો નથી, કારણ કે જાગૃતિ નથી. હું આત્મા છું એવું ભગવાન જ્ઞાની પુરુષો કહે છે પણ આ જીવને બેસતો નથી. આ બધું મારી બુદ્ધિથી ચાલે છે, મારી વ્યવસ્થા, મારું એડમિનિસ્ટ્રેશન, આ બધું મારું છે એટલે આ બધું બરાબર ચાલે છે. જો હું આમ જરા આગો પાછો થઉં ને તો બધું પાણીમાં જતું રહે. એ ભાઈ ગાંધીજી પણ ચાલ્યા ગયા, લાલ બહાદુર શાસ્ત્રી પણ ગયા, જવાહરલાલ પણ ગયા, સરદાર વલ્લભભાઈ ગયા, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન મહાવીર, ભગવાન પાર્શ્વનાથ તો ગયા, શાંતિ રામ તું જઈશ તો કઈ આ દુનિયા ડૂબી જશે એવું છે, પણ આપણને એમ લાગે છે કે સાહેબ મારાથી જ અત્યારે દુનિયા ચાલે છે, મનમાં એવું બહુ રાખવું નહીં. અંગમાં ભક્તિના પૂર ભરજો, આવી ગયો આગળ. ઈચ્છુ કલ્યાણ હું મિત્ર દુશ્મન તણું, જગતનું નાથ કલ્યાણ કરજો. મૈત્રીભાવ અને સમતાભાવ બંને પરસ્પર જોડાયેલા છે. મૈત્રી ભાવ
અને સમતા ભાવ જો મૈત્રી ભાવ સાચો અંદરમાં પ્રગટાવે પહેલા તો સાચો સમતા ભાવ પ્રગટે અને સમતા ભાવનો અભ્યાસ કરતો હોય તો દરેક જીવમાં પરમાત્માના દર્શન થાય દરેક જીવમાં પરમાત્માના દર્શન થાય આવો દરેક જ્ઞાની પુરુષોનો અનુભવ છે સૌ પ્રાણી આ સંસાર ના સન મિત્ર મુજ વાહલા થજો સદગુણ માં આનંદ માનો મિત્ર કે વૈરે હજો વગેરે આચાર્ય કહે છે સૌ ભૂત માં સમતા મને કો સાથ વૈર મને નહીં આશા ખરે ખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની આશા ખરે ખર છોડીને પ્રાપ્તિ કરું છું સમાધિની પોતાના જેવો જ આત્મા બધાયમાં છે એમ જ્યાં સુધી પાકું ન થાય ત્યાં સુધી આ ભાઈ સારા નથી આ ભાઈ સારા છે આ બેન ખરાબ છે આ મહારાજ બરાબર નથી આ લોકો બરાબર નથી એમ ચાલ્યા કરે એવરીવન ઇઝ માય ફ્રેન્ડ એન્ડ આઈ એમ ધ ફ્રેન્ડ ઓફ એવરીવન એવરીવન ઇઝ માય ફ્રેન્ડ એન્ડ આઈ એમ ધ ફ્રેન્ડ ઓફ એવરીવન ધેટ ઇઝ માય એફર્ટ ધેટ ઇઝ માય બિલીફ ધેટ ઇઝ માય સાધના આવો અંતરમાં ભાવ રાખવાની વાત કરીને છેલ્લે કહે છે કે જગતનું નાથ કલ્યાણ કરજો સંતનું જીવન જ આજ સંતનું જીવન જ આજ સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા બિના ખેદ જો કરતે હૈ એસે જ્ઞાની સાધુ જગત કે દુઃખ સમૂહ કો હરતે પ્રાર્થના પણ જ સર્વથા સહુ સુખી થાઓ સમતા સહુ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો હવે છેલ્લી કડી કહે છે આંખ છે આંધળી તુજે શો ના ઢળી તે છતાં હે પ્રભો લક્ષ લેજો દોડતા આવીને પુનિત સંભાળીને અંતમાં દર્શને બાપ રહેજો વાલા અંતમાં દર્શને બાપ રહેજો મોટા પુરુષ હંમેશા પોતાના ગુણોને ઢાંકે છે અને બીજાના ગુણોને પર્વત જેટલા જુએ છે માટે કહે છે આંખ છે આંધળી તું જ શું ના ઢળી જીવન ચાલ્યું ગયું પ્રભુ બાળપણ ગયું યુવાની ગઈ પ્રૌઢાવસ્થા ગઈ વૃદ્ધાવસ્થામાં તો શું છે આગળની વૃદ્ધાવસ્થામાં અર્ધ મૃતક સમ બુઢાપનો ઘરમાં રાખે તો દીકરો ગેરેજમાં રાખે છે મોટા ભાગે તો હવે ઘરડાના ઘરમાં રહેવાનું છે These are the effects of over-industrialization, over-urbanization, and over-westernization. These are the inevitable effects and resultant effects of over-urbanization, over-industrialization, and over-westernization. Sahib, ગેડા માં બાપ થયા છે કટકટ કર્યા કરે છે આખો દાડો ખો ખો કર્યા કરે છે હું શું કરું ગેરેજમાં રાખ્યા છે હવે ગેરેજમાં નથી રાખવા ગેડાને ગેરેજ મૂકી આવું અને એટલે દૂર પાછા મારા ગામમાં નહીં કે કેટલી વાર ખબર કાઢવા જાવ ખબર કાઢવા નથી રાખ્યું ન્યુ ઇયર્સ ને દિવસ લખી દઉં છું બેસ્ટ વિશીસ ફોર ધ ન્યુ ઇયર જો જમાનો આ મારી તમારી વાત કરું છું કે પ્રેમ ચાલ્યો ગયો ફરજ ચાલી ગઈ વાત્સલ્ય ચાલ્યું ગયું સારાપણું ચાલ્યું ગયું મતલબ પૂરી થઈ ડોહો કમાતો બંધ થઈ ગયો ગેટ આઉટ
આ ભારતની ફિલોસોફી નથી, ત્યાં એક તત્વ છે, ત્યાં એટલે સમજી ગયા ને, જ્યાં ડોલર જ ચાલે છે એકલો, ડોલર એ ડોલર નો વાંક નથી, ડોલર જ સર્વસ્વ છે. મોટર લાવ્યા ગમે ઠીક છે ચાલે, બદલી નાખી, બંગલો બદલી નાખ્યો, એવી રીતે વાઈફ બદલી નાખી, દીકરો દીકરો માનતો નથી કાઢી મૂક્યો, હસબન્ડ નથી ગમતો બદલી નાખ્યો, છેટા છૂટા છેડા લઈ લીધા. કેમ? કારણ કે એક જ વસ્તુ છે, આત્મા નથી, કોઈ મિત્ર નથી, સ્વાર્થ પૂરો થયો. ક્યાં બાત, અત્યારે આપણને લાગતું નથી, કારણ કે આપણે જે કરી રહ્યા છીએ તેનું ફળ જે મળવાનું છે તેની ખબર નથી. પ્રભુ, એક એક ક્ષણે તું જે વિચાર કરે છે તેનું ફળ તારે પ્રાપ્ત કરવાનું છે ને મારે પણ પ્રાપ્ત કરવાનું. રામ જરૂખે બેઠકે સબકા મુજરા લે, જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દે. કરેલું કર્મ તીર્થંકર ભગવાન ને છોડતું નથી, તો મારા તમારા જેવા મગતરા ને તો છોડવાનું નથી. આંખ છે આંધળી, તું જ શું નાઢળ. જીવન વીતી ગયું પણ પરમાત્માને યાદ કર્યા નહીં, સત્ય સમજો નહીં, શાંતિ કેમ મળે તે વિચાર્યું નહીં, દેખા દેખી જે પણ કઈ આવ્યું તે મળ્યો, મનુષ્યનો ભાવ પણ જીવ્યો પશુનું જીવન, મળ્યો મનુષ્યનો ભાવ પણ જીવ્યો પશુનું જીવન. એમ કહે છે, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એ કેટળ્યો, તો એ અરે ભવ ચક્ર નો આટો નહીં એ કેટળ્યો. આંખ છે આંધળી, તું જ શું ના ઢળી. આ તો સાદી ભાષા છે પણ એનો અર્થ છે કે જીવનમાં વિવેક કદાપી ઉગ્યો નહીં, આ ચામડાની આંખને સાચી માની અને જ્ઞાનીઓએ કહેલી જે દિવ્ય દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, સત્ય દ્રષ્ટિ, તેનો સ્વીકાર કર્યો નહીં, અને તેથી પરમાત્માને કદાપી હૃદય મંદિરમાં બેઠેલા પરમાત્મા ભગવાન ડાકોર રહે છે, ભગવાન પાલીતાણા રહે છે, ભગવાન સમેત શિખર રહે છે, ભગવાન પુષ્કર રહે છે, ભગવાન ઋષિકેશ રહે છે, ભગવાન વૃંદાવન રહે છે, ભગવાન અયોધ્યામાં રહે છે, ભગવાન અમૃતસર રહે છે. ઠીક છે, એ તો અવલંબન છે, એ તો અવલંબ છે. ભગવાન આપણા હૃદયમાં બેઠો છે, ભગવાન આપણા હૃદયમાં બેઠો છે, હાજરા હજુર, પણ આપણી દ્રષ્ટિ નથી, એટલે આમ આમ જોઈએ છે, આમ આમ બાળમાં ડાફોળિયા મારે છે એમ કે છે, મેં માર્યા એમ કે છે. કૃપાળુદેવ કે છે એ પ્રમાણે, વચન નયન યમ નાહી, વચન નયન યમ નાહી. તે છતાં હે પ્રભો લક્ષ લેજો, આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું, આગળ કરેલા પાપોનો હું હવે સાચા દિલથી પશ્ચાતાપ કરવો જોઈએ. તો કરેલું કર્મ પણ બળી શકે છે, પ્રાયશ્ચિત્ત દ્વારા, સાચા પ્રાયશ્ચિત્ત દ્વારા, સાચી પ્રાર્થના દ્વારા જીવ એટલે આપણે કરેલા કર્મોનો નાશ કરી શકીએ છીએ. માટે સાચા હૃદયથી પ્રાર્થના કરવી, સાચા હૃદયથી પ્રાયશ્ચિત્તને ભક્તિ કરવા, તો હજુ પણ સુધરવાનો આરોપ. આપણે બધાય પાપી છીએ, થોડું ઘણું કંઈક જાણતા અજાણતા પાપ કરીએ છીએ, પણ બરાબર સાવધાન રહીએ અને સાચું પ્રાયશ્ચિત કરીએ તો એ પાપનો નાશ થઈ શકે છે, એ પાપનો નાશ થઈ શકે છે. પણ શરત કઈ છે? સાચો પ્રેમ. શરત કઈ છે? સાચો. જે ડિફિકલ્ટ છે, ડિફિકલ્ટ હોવા છતાં પણ તે સ્વીકારવા યોગ્ય છે, તે અપનાવવા યોગ્ય છે,
માટે કહે છે કે તું જ શું ના ઢળી, એમ કહે છે. દોડતા આવીને પુનિત સંભાળીને અંતમાં દર્શને બાપ રહેજો. શું કહે છે છેલ્લા? The summation effect of life are the last few moments of our life. What we have lived all our life is going to be precipitated in the last few minutes or last few seconds. That is why I keh chhe ki he prabhu main bhul kari chhe to pan aap karuna na sagar chho, daya na sagar chho. મારા પ્રત્યે કરુણા કરીને મારા પાસે આવજો, મારી સ્મૃતિમાં રહેજો. આ એક ભક્તની પદ્ધતિ છે, આ એક ભક્તની પદ્ધતિ છે. પણ એમાં સાચો ભાવ હોય તો તેમાં સફળતા મળી શકે, સાચો ભાવ હોય તો સફળતા મળી શકે છે. હવે સફળતા આપણે પ્રાપ્ત કરવી છે કે કેમ એ આપણે દરેકે પોતે નક્કી કરવાનો. માટે અહીંયા કહ્યું એ પ્રમાણે આપણે કરવો. દોડતા આવીને પુનિત સંભાળીને અંતમાં દર્શને બાપ રહે. માટે ભગવાન ક્યારે મદદ કરે આપણને? જો આપણે ભગવાનને પણ સંભાળ્યા હોય તો, આપણે પણ જો ભગવાનને સંભાળ્યા હોય તો. જો કે ભગવાન દયાળુ છે, ભગવાન આપણા જેવા વેપારી નથી. પણ કેટલું કન્સેશન, કેટલું તમારા માટે ટીચર કેટલા છે? એ ટીચર છે તો 30% વાળાને 35% કરી આપો, પણ 5% આવે તો બા કરો? તમે ટીચર છો કે આ આ સ્ટુડન્ટના 5% આવે છે ને, મેં 30% ગ્રેસ ના આપ્યા, કરાય ન કરાય? અન્યાય. એમ ભગવાન અત્યંત ઉદાર છે, ભગવાન અત્યંત ઉદાર છે. પણ એમની ઉદારતાનો ગેરલાભ આપણે લઈ શકીએ નહીં. માટે જ આપણે પુરુષાર્થ કરવાનો છે, અને માટે જ આપણે આગળ વધવા માટે શું કરવું, જીવન કેવી રીતે જીવવું, એ માટે જ્ઞાની પુરુષોએ આપણને જે ગાઈડલાઈન આપી છે તે બોલી જઈએ. એક છે નરસિંહ મહેતાની, એક છે કૃપાળુ. ધ્યાન ધર હરિ તણો અલ્પમતિ આળસુ, જે થકી જન્મના દુઃખ જાય. અવર ધંધો કરે અર્થ કઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીવો મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક છે. તેઓ તો આપણને એકદમ પુરુષાર્થ કરવાનું કહે છે કે સાથે બોલીએ અંત મંગળ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદે નામ લે છેદો નહીં આત્માર્થ, ભવ સ્થિતિ આદે નામ લે છેદો નહીં આત્માર્થ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.